એટલે આપણે આજે હવે પછીનો વિડિયો છે આ 10.3 જે 10.3 પ્રમેય છે એની સાબિતી છે. આગળનું આપણે જોયું હતું એ 10.4ની સાબિતી હતી અને આ એનો પ્રતિપ્રમેય થાય, એટલે કે પ્રમેય 3 વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દરેલો લંબ જીવાને દુભાગે છે એની સાબિતી આપણે અહીંયા જોશું. એટલે આગળમાં આપણે જોયું હતું કે આ વર્તુળ હોય એના કેન્દ્રમાંથી ઓડી એ ત્રિજ્યા હોય અને એસી જીવા છે એને દુભાગે છે, જે દુભાગે આ ઓડી છે એટલે ત્રિજ્યા જે છે એ કાટખૂણે છે એમ આપણે સાબિત કર્યું હતું, એટલે એને લંબ છે એમ. એટલે હવે આ જરા એનાથી ઉલટો પ્રમેય છે કે આપણને આ ઓડી છે એ ત્રિજ્યા છે એ એસી જીવાને કાટખૂણે છે, તો આપણે એ આ જીવાને દુભાગે છે એટલે આ ઓડી છે એ જીવાને એસી જીવા છે એને દુભાગે છે એમ સાબિત કરવાનું છે. એટલે હવે ત્રિકોણ બનાવીને સાબિત કરશો આપણે. એટલે ધારો કે આ બે ત્રિજ્યા દોરીએ, ઓસી અને એસ એ ઓ એ બે ત્રિજ્યા દોરીએ, તો એ બે ત્રિજ્યા છે એટલે બેની લંબાઈ સરખી હોય એટલે ઓ એ બરાબર ઓસી થાય. એટલે વચ્ચેનું આ બિંદુ આપણે એમ ધારી લઈએ તો આ બે ત્રિકોણ થયા, ત્રિકોણ એ એમ ઓ એમાં અને એટલે ઓ એમ સી ત્રિકોણમાં એ સી ઓ એ અને ઓ સી બે કર્ણો છે અને બંને કાટખૂણ ત્રિકોણ છે અને વચ્ચેની બાજુ છે ઓ એમ બાજુ છે બંનેમાં સામાન્ય છે. એટલે આપણે આ રીતે એટલે એ બધું આગળ આવી ગયું હતું કે આ બે ત્રિકોણ એકરૂપ થાય એના ઘણા જે નિયમો શીખા એમાં આપણે પહેલાં આવી ગયું છે કે બાબા એ હોય તો એ એકરૂપ ના થાય, પણ આર એસ એચ એટલે કે કા એટલે કાટખૂણો કર્ણ અને બાજુ એ જો સરખા હોય તો એ એકરૂપ થાય એવું આપણે આ પૂર્વધારણા હતી. એટલે હવે આપણે એ પૂર્વધારણા જે કાટખૂણ ત્રિકોણની જે છે કાક બા એ આર એસ એચ એટલે કાક બા એના એ પૂર્વધારણાના આધારે કહી શકીએ કે ત્રિકોણ એ એમ ઓ છે એ ત્રિકોણ સી એમ ઓને એકરૂપ થાય. એટલે કાક બા આર એસ એચ કાક બાના નિયમ પ્રમાણે. એટલે હવે બે એકરૂપ થયા તો એને અનુરૂપ બાજુ હોય એ સરખી થાય, તો અનુરૂપ બાજુ કઈ થઈ એ એમ બાજુ છે, એમ બાજુ છે એને અનુરૂપ એમ સી બાજુ એટલે એ બંને એકરૂપ છે એટલે બે સરખી થાય. એટલે એમ બરાબર એમ સી થાય તો એ બંને સાઈઝ દેટ મીન્સ એટલે એના પરથી આપણે સાબિત થયું કે આપણે ઓડી છે એ આપણે એસી ને દુભાગે છે બે બાજુ સરખી થઈ. એટલે ધારો કે આપણને આ આપણે એકરૂપ ત્રિકોણની ખબર ના હોય તો પણ આપણે સાબિત કરી શકીએ. આપણે પાયથાગોરસનો નિયમ શીખા, હવે આ પાયથાગોરસના નિયમ પ્રમાણે સાબિત કરે છે કે આપણે જો આ બે કાટખૂણ ત્રિકોણ છે એટલે કાટખૂણ ત્રિકોણમાં આપણને પાયથાગોરસનો નિયમ છે, કારણ હવે એટલે હવે આપણને ઓ એ બરાબર ઓસી આપ્યું છે અને ઓ એમ બરાબર ઓ એમ આપ્યા છે બે ત્રિકોણ છે એમાં.
હવે ડાબી બાજુનો ત્રિકોણ છે એમ ઓ, એમાં આપણે એ એમનો સ્ક્વેર વત્તા ઓ એમનો સ્ક્વેર બરાબર, એટલે બે બાજુના વર્ગ બરાબર કર્ણનો વર્ગ, એટલે ઓ એ કર્ણ છે એટલે આ ડાબી બાજુના ત્રિકોણની વાત કરે છે, તો ઓ એનો સ્ક્વેર થઈ ગયો, એટલે ડાબી બાજુના ત્રિકોણ થયો, એનો પાયથાગોરસનો નિયમ વાપરો. એવી રીતે હવે જમણી બાજુનો ત્રિકોણ છે સીએમઓ, એમાં આપણે પાયથાગોરસનો નિયમ વાપરીએ, તો બે બાજુનો વર્ગ સીએમ સ્ક્વેર વત્તા ઓ એમ સ્ક્વેર એ બેનો સરવાળો કરીએ, એનો વર્ગ કરીને, તો એક જે કર્ણ હોય કાટખૂણાની સામેની બાજુ એના વર્ગ બરાબર થાય. આ આપણે પાયથાગોરસનો નિયમ છે. એટલે હવે આપણે જે જાણીએ છીએ કિંમતનું કે ઓ એની જગ્યાએ ઓ એ બરાબર ઓસી છે, તો ઓ એની જગ્યાએ ડાબી બાજુ ઓસી મૂકી દઈએ, એટલે ઓસી મૂકી દઈએ, અને ઓ એમ ઓ બંને બાજુ છે જ, એટલે 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 એમ સ્ક્વેર ડાબી બાજુ બરાબર ઓસી સ્ક્વેર. હવે ઓ એમ સ્ક્વેર બે બાજુથી બાદ કરી નાખો, એટલે ડાબી બાજુના આ સૂત્રમાં, અને જમણી બાજુમાં એટલે સી એમ સ્ક્વેર ઓ સી સ્ક્વેર માઇનસ ઓ એમ સ્ક્વેર. એટલે અને બધાનું આપણે વર્ગમૂળ લઈએ, એટલે તો ડાબી બાજુ એ એમ બરાબર જે પેલું છે એનું વર્ગમૂળ ઓ સી સ્ક્વેર માઇનસ ઓ એમ સ્ક્વેર. એટલે પણ જો ડાબી બાજુ ઓ સી સ્ક્વેર માઇનસ ઓ એમ સ્ક્વેરનો વર્ગ અને એનું વર્ગમૂળ એ બે એક જ છે, એટલા માટે એ એમ બરાબર સી એમ થાય. એટલે આ રીતે જરા પાયથાગોરસના નિયમ સાબિત કર્યું, એટલે ગમે એ રીતે તમે સાબિત કરી શકો કે આપણે જે ત્રિકોણની એકરૂપના નિયમનો ઉપયોગ કરો કે આ પાયથાગોરસનો નિયમનો ઉપયોગ કરો, પણ બંને રીતે આપણે છે એ આપણે આ સાબિતી મળી ગઈ. એટલે એટલે જો એટલે કે આ કર્ણને કાટખૂણે હોય તો એ બંને એને દુભાગે છે, એ સાબિત થઈ ગયું.